ભાવનગરના મહુવા તાલુકાના રેશન કાર્ડ બંધ કરાવતા લોકો અને ડીલરો દ્વારા મામલતદારને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું

કે અમે અમુક અમુક ગામમાં તો આઠ દસ આઠ દસ કાર્ડ જ ચાલુ છે તો અમારે ત્યાં જ દુકાન ખોલીને ગ્રાહક સાથે સંઘર્ષ કરી એ તો એમ જ અમને પૂછવાના છે કે આ કાર્ડ કોણે બંધ કર્યા એ તો અમને ખબર નથી તો ગાંધીનગરથી આ ટીમ આવીને ચેક કરી ગઈ એણે જોયું કે હાચા ગ્રાહકના કાર્ડ બધા બંધ થઈ ગયા છે અને કઈ રીતે બ્લોક થયા છે હું છું છું એ અમને કાંઈ ખબર નથી એટલે અમે મામલતદાર ઓફિસે એલ્ટિમેટમ આપ્યા છે કે આવી રીતે અમને સંઘર્ષમાં લાવવામાં જ્યાં લગી કાર્ડનું આનું નિરાકરણ ન આવે ત્યાં લગી અમારે વિતરણ કરવાનું થાતું નથી અમારા મોવા તાલુકાના આશરે ત્રીસ હજાર રેશન કાર્ડ બ્લોક કરી દેવામાં આવ્યા છે કયા કારણથી કેવી રીતે બ્લોક થયા એ આજ સુધી અમારી ઓફિસથી કે અમારા કોઈ બી અધિકારીથી અમને એવી જાણ સચોટ કરવામાં આવી નથી કે આ કારણથી તમારા રેશન કાર્ડ બ્લોક કરી દેવામાં આવ્યા છે હવે આજે માર્ચ મહિનાની આજે પંદર તારીખ થઈ હવે અમારી દુકાને માલ આવશે તો અમારે ગ્રાહક સાથે ખૂબ જ ઘર્ષણ થશે જે ગ્રાહકો જે રેસિંગના માલથી જ જેનું ઘર ને ગુજરાન ચાલતું હોય